વાત કરીએ હવે રાજકોટની તો રાજકોટના કુવાડવામાં ગૃહકંકાસના કારણે એક પરિવારનો માળો પીંખાઈ ગયો છે અને એ ઘટનાની વાત કરીએ તો કુવાડવાના નાકરાવાડી વિસ્તારમાં એક મહિલાએ પોતાના બે માસૂમ બાળકો સાથે અગ્નિ સ્નાન કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસે પણ તુરંત જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। હાલ તો પ્રાથમિક તપાસમાં ગૃહકંકાસમાં ગૃહિણીએ પોતાના પુત્રો સાથે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। હાલ તો આપઘાતના પગલે મહિલાના પરિવારમાં શોકનો માહોલ છે। આ વિશે વધુ માહિતી માટે સંવાદદાતા શનિ મહેર જોડાઈ ચૂક્યા છે। શનિ, જે ઘટના ખૂબ જ દુઃખદ અને કરુણ સામે આવી છે કે જે ગૃહિણી હતા તેઓએ પોતાના બે બાળકો સાથે અગ્નિ સ્નાન કર્યું છે, શું અત્યારે હાલમાં કારણો બહાર આવી રહ્યા છે? પ્રતિપાલ, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટના નવાગામ સોખડા પાસેના નાકરાવાડીની આ ઘટના છે, જ્યાં એક કરુણ ઘટના છે તે બની છે। ઉચ્ચ અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે। અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તપાસ છે તે ચાલુ રહી છે। અત્યારે કુવાડવો પોલીસ અને જે એસીપી સહિતના અધિકારીઓ છે તે પહોંચી રહ્યા છે। હજુ સુધી ડીસીપી છે આવ્યા નથી। તપાસ છે તેની જે રીતના અત્યારે કડક છે તે કરવામાં આવી રહી છે। શા માટે આ સમગ્ર ઘટના બની, અહીંયા ટંડેલ સાહેબ છે, તેમને પૂછું સાહેબ, ઘટના છે તે બની છે, શું બની હતી અને કેવી રીતે જાણતી? નાકરાવાડી ગામે વિજયભાઈને ત્યાં આ દુઃખદ ઘટના બની છે। તેમાં એમના પત્ની અને બે બાળકો આગ લાગી જતા મૃત્યુ પામ્યા છે અને આ બાબતે એફએસએલ અધિકારીને તેમજ અમારા સાયન્ટિફિક ઓફિસર બીજા છે એ લોકોને બોલાવી અને સમગ્ર ઘટનામાં ઊંડું તપાસ થાય તેમજ આનું પીએમ કરવા માટે એક્ઝિક્યુટિવ ઇન્ક્વેસ્ટ માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પણ બોલાવવામાં આવ્યા છે અને એફએસએલની તપાસ થાય અને પીએમ રિપોર્ટ બાદ આના ઉપર જેની પણ કદાચ કોઈને ફરિયાદ આપી હશે તો પણ એની ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે રીતના જે ફરિયાદ મળશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે થવા જઈ રહી છે। અત્યારે કુવાડવો પોલીસ દ્વારા અત્યારે ઇન્વેસ્ટિગેશન પણ નામું છે તે કરવામાં આવી રહ્યું છે। શા માટે આપઘાત કર્યું હોવાનું તે તપાસ છે તે કરવામાં આવી રહી છે। હાલ ટૂંક સમયમાં જ જે માતા અને પુત્ર તેમની બે અગ્નિ સંસ્કાર કર્યા બાદ તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ માટે લઈ જવા મળશે, પરંતુ આ જે બનાવને કારણે અત્યારે રાજકોટમાં રેરેટીમાં જવા મચી જવા પામી છે। જી જી, આભાર સની માહિતી બદલ।